तो बीजी तरफ अहमदाबाद अमराईवाड़ी विस्तार की घटना के ज्यां वेपारी नो अपहरण बाद छुटकारो थयो छे। 76 लाख नी लेती देती मामले वेपारी नो अपहरण थयुं हतुं। स्थानिक पुलिस अने खेड़ा एलसीबी ना जॉइंट ऑपरेशन में आरोपी झड़पाया छे। पुलिस अहमदाबाद पास थी 2 आरोपी ने झड़पी पड़ा होवानी जानकारी छे। कंस्ट्रक्शन काम करता वेपारी नो अपहरण थयुं हतुं। तेरा बने घटनाओं पर जानकारी आप अमरा संवाददाता जिग्नेश पटेल। जिग्नेश, एक सगीर ना अपहरण बाद सगीर अत्यारे मळी आव्यो छे, परंतु अपहरणकर्ताओ हजु पोलीस चुंगाल में नथी आव्या। तो बीजी तरफ एक वेपारी ना अपहरण की घटना पर सामे आवी हती। आ बने घटनाओं ने लईने अत्यारे शुं अपडेट? બીજી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 2 અપહરણના બનાવો બન્યા હતા, જેમાં 11 વર્ષના સગીરનું તો બીજી તરફ કન્સ્ટ્રક્શનના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું। જે વેપારીનું અપહરણ થયું હતું તેમાં 6,70,000ની લેતી જતી મામલે અપહરણ કરતાઓએ તેમનું અપહરણ કર્યું હતું। તો બીજી તરફ જે બાળક હતો, સગીર હતો, જેનું નરોડામાંથી અપહરણ થયું હતું, તેના પિતા પાસેથી 15 લાખ રૂપિયાની ખલેણી માંગવામાં આવી હતી। બંને અપહરણના બનાવમાં જે અભિયુક્ત હતા તેમનો છુટકારો થઈ ગયો છે, પરંતુ જે આરોપીઓ છે તેમાં 2 આરોપી અત્યારે હાલ પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યા છે, જેઓએ વેપારીનું અપહરણ કર્યું હતું। પરંતુ સગીરના અપહરણમાં આરોપીઓ હજી ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોલીસને આશા છે કે નજીકના ભવિષ્યમાં જે આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવશે। આભાર જિગ્નેશ તમામ જાણકારી બદલ। તો જે સગીરનું અપહરણ જે અપહરણકારો દ્વારા કરવામાં આવ્યું તેની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે। છેલ્લે 24 કલાકમાં અમદાવાદમાં 2 અપહરણની ઘટનાઓ સામે આવી છે અને આ બંનેને લઈને અત્યારે તપાસનું ધમધમાટ